મને કહેતા એ આનંદ થાય છે જરા હિચકીચાટ થતો નથી કે સ્વરાજ આશ્રમ જીવે છે પણ પેલો ખૂણો જીવંત છે બાપુજને બહુ પ્રા પ્રેમથી માં કહે છે એમનો બહુ સ્વભાવ એમના વિશે વાત કરવાનો નથી પણ મને થોડાક સમયમાં ખબર પડી ગઈ કે આપણે એમની પાસે જઈને જો એકાદ વખત એવું બોલીએ કે સ્વામી આનંદ અહીંયા આવતા તો પછી દોઢ બે કલાકે આનંદ વિશે તમને વાત તમે જઈને નામ બોલો કે ચાચાજી સાથે તમે કંઈ સંવાદ કર્યો તો ગુરુદયાલ મલિક સાહેબ સાથે તો પછી આખું પ્રભુ કૃપા કિરણ તમારી સામે બોલી જાય તમે જયારે વાત કરો કે સરદાર સાહેબ તમને અહીંયા ફૂલવાડીમાં આંગળી પકડીને લઈ જતા એવું કોઈ કે છે સાચું તો એ સરદાર સાહેબ ની બધી વાત તમને કહેવા લાગે બાપુ વિશેની વાત એ કહેવા લાગે વાત કરતા કરતા પછી એનાથી એવું કહેવાય જાય કે દીકરી જન્મી તો મને તો કઈ ખબર નહીં પૂજ્ય મોટાના આશીર્વાદથી લગ્ન થયા હતા એટલે મને એમ થયું કે હું શું કરું એટલે હું દીકરીને લઈ ગઈ અને પૂજ્ય મોટા પાસે મેં નીચે મૂકી દીધી પૂજે મોટાએ કીધું કે બેન નાની તને ખબર પડે છે આને આમ નીચે મૂકાય આ ઈશ્વર છે ઈશ્વર બાળક છે ને ઈશ્વર છે ને નીચે ન મૂકાય એમ કરીને મૃત્યમોતાએ દીકરીને તેડી લીધી હાથમાં ઉછાળીને ઉછાળીને કીધું નાની આ ડોક્ટર થશે ડોક્ટર મને એક બરાબર એવો કિમિયો મળી ગયો કે નાની પાસેથી પોતાની બધી વાતોને બદલે જો આજુબાજુના પાત્રોની વાતો મેળવવી હોય તો એ પાત્રોની વાતને ઉપસાવીએ મનોજભાઈને ખ્યાલ છે કે એવી ઇફેક્ટ કહેવાય છે ડ્રામાની અંદર જેમાં સુપર ઇમ્પોઝ કરવામાં આવે એવી રીતે મેં વાતો બધી મેળવી અને એ વાતોને મેં ગ્રંથસ્થ કરવાનું નક્કી કર્યું એમને નથી ગમ્યું આ બાપુ આપની પાસે આવ્યો ને આપનો સંદેશો લઈને ગયો પછી પણ એમને ના પાડી ભાઈ આવું ન કરવું જોઈએ એટલે એમની નારાજગી વોરી લઈને પણ શા માટે આવતીકાલના અનેક યુવાનોને એવો આધાર મળે કે હા આ સ્વરાજ આશ્રમની અંદર જ્યાં લખ્યું છે કે આ સરદાર સાહેબે ચીકુડી વાવી છે એ ચીકુડી વાવતી વખતે આપણા વચ્ચે બેઠેલી એક વ્યક્તિ ત્યાં હાજર હતી સામાન્ય રીતે એવું બનતું હોય છે મિત્રો કે માણસ જતો રહે પછી આપણે એના વિશે ઘણી વાત કરતી પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી અને મુવાટાણે સંત બનાવો એ બહુ બહુ જાણીતું ગીત છે રાસભાઈએ ગાયેલું એના જેવું ન થવા દેવું હોય તો શું કરવું જોઈએ અત્યારે જેટલી આવી વિભૂતિઓ છે એનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ અને એ ડોક્યુમેન્ટેશન કરવાના રવાડે હું છેલ્લા ઘણા વખતથી છું એટલે એમાંનો એક આ રવાડો મારાથી પકડાઈ ગયો મને વધુ આનંદ એ આવ્યો કે મા પાસે દીકરીઓ ભણે છે દૂર દૂરથી આવીને હસતી દીકરીઓ છે આદિવાસી દીકરીઓ જ્યાં તમે ન પહોંચી શકો હું ન પહોંચી શકું ત્યાં જીપ લઈને મા પહોંચે છે અને ઘરની અંદર ભરાઈ ગયેલી દીકરી કે જે સ્કૂલે આવવાનું બંધ કરી બેઠેલી છે એને બહાર બોલાવે છે અને એને સમજાવે છે અને માને ખબર પડે છે કે આના ઘરમાં તો ખાવાનું કશું નથી તો એના ઘરની અંદર દાણો ખબર ન પડે મૂકીને દીકરીને જીપમાં બેસાડીને અહીંયા ભણવા લઈ આવે છે આ નાની વિશે એક નાનકડી પ્રયાસ મેં કર્યો અને મને બાપુના આશીર્વાદ હતા એટલે મને હૈયે ધરપત હતી કે આ સાંગો બધું પાર ઉતરશે બાપુ મેં નાની સાથે જ્યારે જ્યારે વાત કરી છે ત્યારે મને એવું લાગ્યું છે કે એની આંખની અંદર એક શ્રદ્ધા છે પરફેક્ટ શ્રદ્ધા છે એ તમને સરદાર સાહેબની વાત કરે તો તમને એમ લાગે કે અત્યારના સરદાર સાહેબને જોવે છે અહીંયા આંખ આંટા મારતા જોવે છે એ ગાંધી વિશે વાત કરે તો તમને લાગે કે ગાંધી જેવડા થઈ ગયા છે એ સ્વામી આનંદ વિશે વાત કરે તો આનંદ એને હિમાલયની વચ્ચે ફેરવતા હોય એવો અહેસાસ તમને કરાવે મનોજભાઈ તમારા માટે તો એક બહુ અભ્યાસનું પાત્ર છે આ નિરંજનાબેન કલારથી એમની સાથે વાત કરો તો તમને એમ જ લાગે કે અત્યારે એક પાત્ર અભિનય કરી રહ્યા છે એ ટ્રાન્સમાં જઈને વાત કરતા હોય એવી રીતે કરવા ટેવાયેલા છે એમના જે પ્રસંગો હોય એક મોટો મુદ્દો એ છે કે છપ્પન વર્ષથી જુગતરામ કાકા અને મોરારજીભાઈ દેસાઈની અગવાણીમાં જે એક સુંદર મજાની સરદાર કન્યા વિદ્યાલય શરૂ થઈ જેમાં અત્યાર સુધીમાં પાંચેક હજાર દીકરીઓ ભણી ગઈ છે એવી દીકરીઓ કે જેનું ભણવાનું શક્ય નથી તમે અત્યારના સભાખંડની બંને વચ્ચેના પગથિયા ઉપર એક યુનિફોર્મ પહેરેલી જે લાઈન જુઓ છો એ આ સરદાર કન્યા વિદ્યાલયની બાળાઓ છે અને એ માત્ર ભણતી નથી એ પરિસર સાફ કરવાનું કામ એ પોતાના કપડાં સાફ કરવાનું કામ પોતાનું માથું સાફ કરવાનું કામ રસોઈ કરવાનું કામ ચૂલો પૂજીને પછી ભણવા જવા કામ એ પોતે કરે છે મને ઘણા બારડોલીના લોકોએ કહ્યું કે અચ્છા બારડોલીમાં આવી સંસ્થા છે અમને તો ખબર જ નથી સુરતવાળાએ કીધું કે અમે તો બારડોલી બહુ આવ્યા છીએ પણ આ તો અમને ખ્યાલ જ નથી સ્વરાજ આશ્રમના એક ખૂણામાં એક ખૂણો છે બાપુ જેવો એક તમને પ્રિય ખૂણો છે એવો જ આ મારી નાનીનો ખૂણો છે મને કહેતા એ આનંદ થાય છે જરા હિચકીચાટ થતો નથી કે સ્વરાજ આશ્રમ જીવે છે પણ પેલો ખૂણો જીવંત છે અને આની અંદર કેવી દીકરીઓ ભણી છેલ્લી વાત મેં આ પુસ્તકની અંદર એનું વિવરણ ઘણું બધું કર્યું છે અને મેં પ્રશ્ન પૂછ્યો છે અને નાનીએ એના જવાબ આપ્યા છે એટલે જ ભાઈ કરણે કહ્યું કે મેં ગણપતિનો રોલ ભજવ્યો છે આમ પણ મારા પિતાશ્રીનું નામ વિનાયક છે એટલે પણ મને વાંધો નથી અને ખરેખર બાપુ તો મને ઘણી વખત કાયા અને કલમથી ગણપતિ સાથે સરખાવતા હોય છે એટલે પણ મને વાંધો નથી પણ એક હકીકત છે કે જેમ વ્યાસજી પોતાનું કથન કરતા હતા અને સામે ગણપતિ લખતા હતા એવી જ રીતે પણ વ્યાસજીના કિસ્સામાં એવું હતું કે એને તો લખાવવી હતી ને સામે લખનારા હતા મારી પાસે તો એવા વ્યાસજી બેઠા હતા કે એને કાંઈ લખાવવું નહોતું છતાં મારે લખવું હતું એટલે ઓલા ગણપતિ કરતા આ ગણપતિનું કામ જરાક કાઠું હતું થોડાક વર્ષો પહેલાની વાત છે એ ખૂણાની અંદર એક મોટો દરવાજો છે દરવાજો ખોલો એટલે સામે હિંચકો છે અને હિંચકા ઉપર એક તાદૃશ્ય ટ્વેન્ટી ફોર બાય સેવન બેઠેલું એક વ્યક્તિત્વ છે જે હંમેશા સફેદ વસ્ત્રની અંદર સજ્જ હોય છે અને તમે ઝાંપા પાસે પહોંચો ત્યાં તો એ ઝાંપો ખોલવા દોડીને આવી જાય છે આખા પરિસરમાં ક્યારેય એને પગમાં ચપ્પલ પહેરીને આપણે જેને જોયેલા નથી એવા નાની એમની પાસે એક મા બાપ આવ્યા અને મા બાપે આવીને સીધું એમ કહ્યું કે બેન તમે આ દીકરીને ભણાવો તો કે હા ભણાવું ત્રણ વર્ષ રાખો પણ તમે એને રાખો હજી નાની કંઈ વિચારે કે હા ના કરે એ પહેલા એમના માએ થેલામાંથી ત્રણ સાવરણી કાઢી ત્રણ સાવરણી એટલે નાનીને થોડું આશ્ચર્ય થયું કે ભણાવવા મૂકવા આવ્યા છે એમાં સાવરણી શું લઈ આવ્યા હશે ત્યાં તો પેલી માએ એમ કહ્યું કે ખોટું લગાડશો પણ અમારે સાવરણી ને ટોપલા એનું કામ છે એટલે અમારી પાસે ફી દેવાના પૈસા નથી એટલે ત્રણ વર્ષની ફી રૂપે હું આ ત્રણ સાવરણી લઈ આવી છું એ તમે રાખો ને મારી દીકરીને ભણાવો તે દિવસની ઘડીને આજનો દિવસ માએ દીકરીને બરાબર સ્વીકારી એટલું નહીં એ દીકરીને ભણાવી એટલું નહીં એ દીકરી આજે ડોક્ટર રામી નામે ઓળખાતું પાત્ર છે અને એ એ અત્યારના અત્યારના માની સાથે છે આ વાત અથવા આ પ્રસંગ સોરી મેં એટલે વર્ણવ્યો છે કે જે વાત સુંદર મજાની જયે કીધું કે આધાર ક્યાં કોને જઈને પૂછીએ તમારે પૂછવું છે તો વ્યક્તિ હાજર છે આજે પૂછી લેજો આજે જાણી લેજો આજે જે જાણવું હોય તે સૌને ફોરવર્ડ કરજો પેલા નક્કામાં કચરા જેવા મેસેજીસને ફોરવર્ડ કરવાનું પાપ ન કરતા એ પાપ અટકે એટલા માટે થઈને નાનીની નિશ્રામાં એવું પુસ્તક હું લઈને તમારી સમક્ષ આવ્યો છું આમાં જે છે તે નાનીના શબ્દો છે હું તો ગણપતિ છું